हो मारी माता दिलनी छे दयाली चोटीला रे वाली हो दोस्ती छे विभाई तारी अने मारी पूरे पूरे घरनो लोकेशन कंईक આપણને આ રીતે આ જોવા મળે છે. તો અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર રીલ પણ બનાવી રહ્યા છે, એ પણ જોઈ શકો છો વિડીયો ની અંદર. पहला तो स्वागत है दरेक मित्रों मारी यूट्यूब चैनल विक्रम ठाकुर व्लॉग में. मित्रों आज आपणे आवी पहोंच्या छीए राधनपुर तालुकाना देव गामे, ज्यां सिंगर निशाबेन ठाकोरनुं घर आवेलुं छे. अने मित्रों तेमनुं घर छे ए अहींयाथी खेतरमां छे, कारण के तेमनुं जे घर खेतरमां छे अने मार्ग खराब होवाने कारणे आपणे मित्रों तेमनो घरनो जे घर सुधी जवा माटेनो रस्तो आपणे नथी बताई शकी तेम, एटले मित्रों आपणे तेमनुं घर सीधुं त्यां जईने आपणे बताईशुं अने तेमनी साथे मुलाकात करीशुं. अने अत्यारे तमे जोई शको छो जे आ देव हाईवे रस्ता जो लोकेशन तुम वीडियो अंदर जोई शको छो. तो आ छे मित्रों सिंगर निशाबेन ठाकोर नी गाड़ी अने तमे जोई शको छो इंस्टाग्राम निशा सिंगर ऑफिशियल आ तेमनी गाड़ी छे. अने मित्रों तेमनी गाड़ी अहींया पार्किंग करे छे अने तेमनो जे घर छे एथी सामे छे. अने मित्रों मार्ग खराब होवाना कारणे आपणे तेमनो जे मार्गनो सीन छे ए घर सुधीनो आपणे बताई शकी तेम नथी, कारण के वरसादने कारणे पाणी मार्गमां घणो भरायेलुं छे. એટલે મિત્રો તેમની ગાડી પણ અહીંયા પાર્કિંગ કરેલી છે, આપણું બાઇક પણ સામે જોઈ શકો છો, આપણું બાઇક પણ ત્યાં પાર્કિંગ કરેલું છે. એટલે મિત્રો આપણે તેમના ઘર સુધીનો રસ્તો નહીં બતાવી શકીએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ નિશાબેનના ઘરે. તમે જોઈ શકો છો એન્ટ્રી ગેટ છે, આપણે ત્યાંથી અંદર જઈશું. અંદર આવીએ એટલે મિત્રો આપણને આવી રીતે કંઈક લોકેશન ઘર આગળનું જોવા મળે છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો આ છે મિત્રો નિશાબેનનું ઘર, તમે વિડીયોની અંદર જોઈ શકો છો પૂરેપૂરું ઘરનું લોકેશન કંઈક આપણને આવી રીતે જોવા મળે છે. આ બાજુ રસોડું છે એ પણ તમને બતાવી દઈએ. આ છે રસોડું, એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આ છે ઘર આગળનું લોકેશન કંઈક આવી રીતે આપણને જોવા મળે છે. તો આ તેમનું ખેતર પણ છે મિત્રો, તમે જોઈ શકો છો ખેતરનું લોકેશન કંઈક આપણને આવી રીતે જોવા મળે છે. આ છે પૂરું ખેતર એમનું અને તેઓ અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર રીલ પણ બનાવી રહ્યા છે, એ પણ જોઈ શકો છો વિડીયો ની અંદર. પેલું તો નિશાબેન સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં. આમ તો પેલા તો આપણે ઓડિશ માટે પરિચય પૂછતા હોઈએ છીએ, એટલે પેલો તો તમારો પરિચય આપી દો. તો મારું નામ નિશાબેન ઠાકોર. મારે આમ તો ગાવાનો પહેલેથી જ શોખ હતો. જ્યારે હું નાની હતી ભણતી ત્યારે મારા પપ્પા ગવરાવતા હતા, પછી મેરેજ થયા, મારા હસબન્ડ પણ મને સપોર્ટ કરે છે, અત્યારે પણ ગાઈ લઉં થોડા. તમારા હસબન્ડ નું નામ શું? મારા હસબન્ડ નું નામ મનસુખભાઈ. મનસુખભાઈ. અને ગામ? ગામદેવ. દેવ. અને તમારું પિયર? મારું પિયર બિયોક. બિયોક. બિયોક નો? ના, બિયોક વાવ જોડે. હા, બિયોક વાવ તાલુકો લાગે. હા, તમે આમ તમારો જન્મ ક્યાં થયેલો? મારો જન્મ બિયોક. બિયોક. અને તમે ભણેલા? હું ભણેલ 12 પાસ કર્યું, કોલેજમાં એડમિશન લીધું, પણ એ ટાઈમે કોરોના ચાલતો હતો. એટલે ત્યાંથી પછી ભણતર તો છૂટી ગયું, પછી મેરેજ થઈ ગયા. પછી મેરેજ થઈ ગયા એટલે પછી ભણવાનું છોડી દીધું. પછી છોડી દીધું. અને પછી ભણવાનું છોડ્યા પછી? છોડ્યા પછી ઇન્સ્ટાગ્રામ આવ્યું, તેમાં રીલ બનાવવાનું ચાલુ કર્યું, ગાવાનું ચાલુ કર્યું, થોડે થોડે આગળ વધતા. હા, ઇન્સ્ટાગ્રામ માં તમારા ફોલોવર સારા છે? હા છે. 170 એમ કોક? હા, 170 ને એક બીજી આઈડી છે લાઈવ ની, એમાં પણ 1 લાખ. અને યુટ્યુબ માં પણ તમારી એક ચેનલ છે? હા, ચેનલ છે નિશા સિંગર ઓફિશિયલ. હા હા. આમ તો તમને ગીત ગાવાનો ક્યારથી શોખ વધારે? મને જ્યારે હું ભણતી ત્યારે પ્રાર્થનામાં ગૌરવ, ત્યાંથી અમે એવું કે આપણે ગાઈએ તો ત્યારે પણ ભાગ લેતા. કઈક શાળાની અંદર? હા, 15 ઓગસ્ટ હોય, 26 જાન્યુઆરી હોય, ત્યારે મને હે ને સર હોય કે મેડમ હોય, મને પેલું આપતા કે તું દેશભક્તિ ગીત ગાજે આ ગાજે. દેશભક્તિ ગીત. હા, ત્યાંથી ગાવાનું ચાલુ થઈ ગયું. પછી મારા પપ્પા આમ ભગત છે તો ભજનમાં જતા, તો હું પણ મંડળીમાં
ભેગી જાતી ત્યારે મંડળી આ ભજન પ્રોગ્રામ હા પ્રોગ્રામ અત્યારે હાલમાં તો પ્રોગ્રામ બીજા કરો નવરાત્રી ના કોઈ હા આમ તો કરું પણ અત્યારે મારે નાની બેબી છે તો ઓછા હા ઓછા એટલે નાની છોડને કારણે હા ઓછું જવાય તમારે હા ઓછું જવાય હા હા એક સોંગ તમારો આવ્યું હતું આપણે તમારી ઓફિશિયલ ચેનલ અંદર નિશા ઠાકોર ઓફિશિયલમાં એમાં એક્ટરો બધા વિલેજ બોય ટીમના હતા માણસો દોસ્તી હા એક એક સિંગ એક ગીત તમે ગાઈ સંભળાવો ઓડિશન માટે હો દોસ્તી છે એવી ભાઈ તારી અને મારી દોસ્તી છે એવી ભાઈ તારી અને મારી ઠેસ વાગે તને તો આંખ રડે મારી સરસ અવાજ સારો છે તમે આમ કયા કલાકારને ફોલો કરીને તમે અત્યારે સિંગરની લાઈનમાં ચાલી રહ્યા છો મને ખાસ તો ગીતાબેન ગમે છે ગીતાબેન રબારી હા તેમને ફોલો કર્યો હા એમના જ ગીતો હું વધારે પડતા સાંભળું એમના જેવું ગાવાની કોશિશ કરું હા ના સારો અવાજ સારો છે એટલે 100% તમે આગળ જઈ શકશો અને લોકોનો સપોર્ટ પણ તમને સારો મળે છે સોશિયલ મીડિયાની અંદર હા સોશિયલ મીડિયામાં લોકોએ મને ઘણો બધો સપોર્ટ કર્યો છે એમના લીધે તો આપણે આગળ આવ્યા છીએ હા સાચી વાત પબ્લિક સપોર્ટ આપતો તો આપણે આગળ આવીએ ને કે પબ્લિક સપોર્ટ ના આપતો આપણે કંઈ નથી પહેલી તો હું પબ્લિકની જ આભારી છું કે જેમણે મને આગળ વધારી પ્રોત્સાહન આપ્યું ત્યારે તો આપણે આગળ વધ્યા હોય ને ઘણો એવો સપોર્ટ મળ્યો હાલ તમે શું શું કરો હાલ સોશિયલ મીડિયા સાથે હાલ તો બસ ઇન્સ્ટામાં રીલો બનાવીએ ફેસબુકમાં પણ મારું પેજ છે એમાં પણ વિડીયો બનાવીને નાખીએ અને ખાસ યુટ્યુબ યુટ્યુબ ખાસ યુટ્યુબમાં યુટ્યુબ અને ખેતીવાડી ખરી હા ખેતીવાડી ખરી પણ ખેતીવાડી તો જે મારા સાસુ સસરાની સંભાળે મારા હસબન્ડ તો મુંબઈ રહે એટલે અમારે ખાસ મુંબઈ રહેવાનું થાય હાલ તો મુંબઈ તમે રહો હા મુંબઈ કઈ વાર તહેવાર હોય ત્યારે ઘરે આવીએ બાકી તો બહાર જ રહેવાનું થાય અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો એક નવરાત્રીનું સોંગ એક ગાઈ નાખો સારું હો આ તો મારા માડીના રથનો રણકાર રથનો રણકાર આવો રણકાર બીજ ક્યાંય નથી સાંભળ્યો હો આવો રે રણકાર બીજ ક્યાંય નથી સાંભળ્યો રૂમ ઝૂમ 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 તમારે જે પહેલું સોંગ તમે કઈ ક્યારથી તમે કામ કર્યું કઈ સ્ટુડિયો ને કામ પહેલું સોંગ મારું રાધનપુરમાં ગુજરાત રેકોર્ડિંગ સ્ટુડિયો છે ને ગુજરાત રેકોર્ડિંગ સ્ટુડિયો હા અશોકભાઈ પ્રજાપતિ ને ત્યાં કર્યું હતું ત્યારે હું ભણતી 9-10 માં ભણતી તો એક મારા મામા હતા તો એમને ગમતું ગાતી મારા સગા મામા ત્યારે મારા પપ્પા આમ ભજન ગવરાવતા પણ આમ તૈયાર નતા કે સ્ટુડિયોમાં લઈને જો એવું કે મારી છોકરી નહીં ગઈ મારા મામા કે નહીં તમારે આવવું જ પડશે ઘણું બધું આમ મહેનત કરી એમણે મારા પપ્પાને માનવા માટે ત્યારે મારા પપ્પા રાજી થયા આવવા માટે પછી મેં જાતે જ લખ્યું હતું સોંગ ચામુંડામાંનું અમારી કુળની દેવી ચામુંડામાં એટલે પહેલેથી જ મારી ભક્તિ લાઈન એવું કેવું માતાજીના ગીત તો ચામુંડામાંનું ગીત લખ્યું હતું મેં અને એ ટાઈમે સોંગ ટ્રેન્ડિંગમાં હતું પેલું આકાશભાઈ ઠાકોરનું કંઈક પેલું જીવ અથેળી પર મૂકી દીધું એનો રાગ મને બહુ ગમતો તો એ રાગમાં મેં સોંગ બનાવ્યું શબ્દો મારા હતા પણ રાગ એ હતો ગાવાની રીતિ એ હતી હા એટલે પછી અમે ત્યાં ગયા એટલે ગાયું તો પહેલી જ વારમાં સફળ થઈ ગયું 1.5 કલાકમાં મારું સોંગ રેકોર્ડિંગ થઈ ગયું પછી મારા પપ્પાને લાગ્યું કે ના ગવરાવું જરૂરી છે એ સોંગ ગાઈ સંભળાશો હા બે લીટી ગાઈશ હા બે લીટી બે શબ્દો ગાઈશ હો મારી માતા દિલની છે દયાળી ચોટીલા રેવાળી હો કરતી મારી કાયમ રખવાળી માં ઊંચા કોટડા વાળી સરસ સરસ થેન્ક યુ પછી આગળ થોડી કહાની પછી બસ એ સોંગ ગઈને આયા તો ત્યાં તેરવાડાના મારા મામા થાય ચંદુ ઠાકોર એમનું પણ સારું એવું નામ હતું અત્યારે પણ એ પ્રોગ્રામ કરે છે તો પછી એમણે મને ઘણું પ્રોત્સાહન આપ્યું કે નહીં તારો અવાજ સારો છે તું ગાઈ શકે એમ પછી આગળ આગળ નાના મોટા પ્રોગ્રામો કરતા ગયા પછી આવતા ઘણા બધા સોંગો કર્યા એમને આગળ વધતા રહ્યા એવી રીતે હા અત્યારે હાલ પણ સોંગ આલ્બમ મારા આવે છે અત્યારે પણ એક દોસ્તીનો આવવાનું છે હજી શૂટિંગ થોડું બાકી રેકોર્ડિંગ થઈ ગયું છે ક્યાં રેકોર્ડિંગ કરેલું એ રેકોર્ડિંગ અત્યારે મારા ખાસ કરીને અહીંયા ભાભર ઓમકારમાં જ થાય ઓમકાર એનું શૂટિંગ બાકી છે રેકોર્ડિંગ થઈ ગયું શબ્દો બે ગાઈ શકો છો
हो तमे रया भले शेर अमे छे सवा शेर नहीं निभावी सको दुश्मनी ना कर सो खोटू वेर आज आयु नथी पड़े टूंक समय में राखीश વાતચીત કરવી તો આપણે મોબાઈલ સ્ક્રીન ઉપર તમે મોબાઈલ નંબર જોઈ શકો છો, એના પર કોલ કરીને તમે ઓર્ડર પણ કરી શકો છો પ્રોગ્રામ માટેનો. ઇન્સ્ટાગ્રામ ની અંદર ઇન્સ્ટાગ્રામ ની આઈડી નામ શું? એક આઈડી છે ઓફિશિયલ નિશા સિંગર ઓફિશિયલ કરીને, અને એક નિશા ઠાકોર લાઈવ. નિશા ઠાકોર લાઈવ, બે આઈડીઓ છે મારી, બંને આઈડીઓ. થેન્ક યુ મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. અને આપણી આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આપણી આ ચેનલ વિક્રમ ઠાકોર બ્લોગને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતાજી. ભાઈને પણ સપોર્ટ કરો અને મને પણ.